રાજકોટની સુપ્રસિદ્ધ પ્લેક્સસ મેડકેર હોસ્પિટલનું બ્રહ્મકુમારી શિવાની દીદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી ભારતી દીદી ગુજરાત ઝોન ડિરેક્ટર તથા બ્રહ્માકુમારી શિવાની દીદીએ દીપ પ્રાગટ્ય કરી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક બીઆરટીએસ પાસે નવનિર્મિત પ્લેક્સસ મેડકેર હોસ્પિટલને હૃદયરોગના દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખુશ્બુ અરોરા, ડોક્ટર દિનેશ રાજ, ડોક્ટર અમિત રાજના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત તબીબોની ટીમ અને અનુભવી મેડિકલ સ્ટાફ દર્દીઓને સારવાર પૂરી પાડવા ખડેપગે રહેશે. આ તકે પ્લેક્સસ મેડ કેરના કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દિનેશ રાજે જણાવ્યું કે પ્લેક્સસ મેડ કેર હોસ્પિટલમાં દર્દીઓ માટે 24 કલાક ઇમરજન્સી કેથ લેબ ઉપલબ્ધ છે. મેં ડોક્ટર દિનેશ રાજ, કાર્ડિયોલોજીસ્ટ, પ્લેક્સસ મેડ કેર, આપ સભી કા સ્વાગત કરતા હું. આજ શિવાની દીદીને હમારે હોસ્પિટલ કા ઇનોગ્રેશન કિયા ઓર ઉન્હોને જો જોર દિયા હૈ વો મેન્ટલ હેલ્થ પર કાફી જોર દિયા હૈ कि हम चाहते हैं कि लोग मेंटली स्टेबल हों और अपनी सेहत का ध्यान रखें, तो उसके लिए हमने ये हॉस्पिटल बनाया है. और हॉस्पिटल में हम ट्राई करेंगे कि बेस्ट से बेस्ट सेवा दें विथ रीजनेबल प्राइस. 24/7 इमरजेंसी कैथ लैब अवेलेबल है, इमरजेंसी सेवाएं अवेलेबल है यहाँ पर. कार्डियोलॉजी, कार्डियोवैस्कुलर सर्जरी, जनरल मेडिसिन और जनरल सर्जरी फिलहाल अभी अवेलेबल है. उसके बाद नियर फ्यूचर में हम देखते हैं कि कुछ और डिपार्टमेंट ऐड करने हैं कि नहीं करने. 50 बेडेड हॉस्पिटल है और यहाँ पे फुल फ्लेजिड मेडिकल टीम अवेलेबल है. साथ में वेल इक्विपमेंट्स यहाँ पर लगे हुए हैं. कैथ लैब हमारे पास, वर्ल्ड की बेस्ट कैथ लैब हमारे पास है, एजुरियम फिलिप्स FD10, तो दैट इज द बेस्ट कैथ लैब इन द वर्ल्ड जो कि हमारे पास अवेलेबल है. एंड CTOT में मॉड्यूलर CTOT है. हमारे पास कार्डियोथोरेसिक सर्जन है जो कि KEM मुंबई से पास आउट है एंड ही इज द बेस्ट सर्जन इन राजकोट. રાજકોટમાં અમારા બહોળા અનુભવની દર્દીઓને સેવા મળશે. પ્લેક્સસ મેડકેરના કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર અમિત રાજે જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટના દર્દીઓને પ્લેક્સસની નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. દોસ્તો, આપ લોગ કા મેં આભાર હું. આઈ એમ સો યુ નો ઓબ્લાઇઝ્ડ. एक मैसेज मैं देना चाह रहा हूँ कि हमारा राजकोट में इतने साल का एक्सपीरियंस है और हमारा एक ही उद्देश्य रहा है कि हम पेशेंट फोकस करें, पेशेंट सेंट्रिक रहें, पेशेंट के सगे वाले उनके साथ उनको कंफर्टेबल दें और क्वालिटी और अफोर्डेबल केयर पे हमारा फोकस है. और आज एक नई शुरुआत हुई है इस हॉस्पिटल को. हम हीलर्स का भी हम एक अपना अप्रोच हम आज हमने सीखा है और हम इसको अपनाएंगे अपने सर्विसेस में. और हमेशा मैं अपने पेशेंट सेंट्रिक, पेशेंट फोकस को उद्देश्य मानते हुए इस हॉस्पिटल को मैं और भी अपनी सर्विस को इम्प्रूव करके आगे लेना चाहना चाहता हूँ. પ્લેક્સસ મેડકેર સૌરાષ્ટ્રમાં રિવોલ્યુશન લાવ્યું છે. કર્નલ વ્યાસે જણાવ્યું કે પ્લેક્સસ યુનિટ સૌરાષ્ટ્રમાં રિવોલ્યુશન લઈને આવ્યું છે. કાર્ય દર્દીઓને ખૂબ ઉચ્ચ કક્ષાની સારવાર પૂરી પાડી રહ્યા છે. લાખો હૃદય રોગથી પીડાતા દર્દીઓને જીવને બચાવીને નવું જીવનદાન આપી રહ્યા છે. પ્લેક્સસ ઇઝ વન ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન્સ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. આઈ હેવ સીન ઇન બેટિંગ ફ્રોમ ધ કન્સીવિંગ સ્ટેજ ટિલ ધ સ્ટેજ વોટ ઇટ ઇઝ રીચ ટુડે. આજે મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે એક સિપાઈ તરીકે જેમ અમે રણના મેદાન ઉપર બધાને ખૂબ સરસ રીતે જીવન બચાવતા હતા, એમ પ્લેક્સસ કાર્ડિયક કેર યુનિટે એન્ટાયર સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં એક રિવોલ્યુશન લાવ્યું છે. એવું રિવોલ્યુશન જેણે હજારો કાર્ડિયક પેશન્ટ્સને ખૂબ સરસ સેવા પ્રદાન કરી છે, ટ્રીટમેન્ટ આપી છે, ઘણાની જાન બચાવી છે. ઇવન મારા જીવનનો એક ધ્યેય હતો કે રૂરલ કાર્ડિયક કેર પ્રોગ્રામ શરૂ કરવો, તે ડોક્ટર અમિત રાજ, ડોક્ટર દિનેશ રાજ અને એમના પ્રણેતા મિસ ખુશ્બુ સાથે મળીને ખૂબ સરસ રીતે અમે આગળ ધપાવી રહી છીએ. અને આપ સર્વે મીડિયા પર્સન્સનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અમારો આ પ્રોગ્રામ આટલો સરસ રીતે આગળ જવામાં ખૂબ મદદરૂપ થઈ રહ્યા છો અને ભવિષ્યમાં પણ આવી મદદ કરતા રહો. અને જે પ્રલોભનો છે, બીજાની નેગેટિવ પબ્લિસિટી છે, એનાથી હંમેશા દૂર રહો અને દૂર રાખો. અને અમને સારી વાઇબ્સ જે દેતા રહ્યા છો એ જ રીતે હંમેશા દેતા રહ્યો. જય હિન્દ, જય ભારત. આઈ એમ કર્નલ વ્યાસ. આઈ રિટાયર્ડ ફ્રોમ ઇન્ડિયન આર્મી પ્રીમેચ્યોરલી ઇન 2003 આફ્ટર 21 યર્સ ઓફ સર્વિસ એન્ડ ફોર લાસ્ટ 20 યર્સ આઈ એમ ઇન ટુ ઓનલી સોશિયલ સર્વિસ ટિલ માય લાસ્ટ બ્રેથ. થેન્ક યુ. જય હિન્દ.